નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળ મિત્રો, ફરી આ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ગુજરાતી તેમાં પાઠ 6 વાઘની ટૂંકી રિસેસ તેનું આપણે રિવિઝન અત્યારે કરીએ છીએ. તો રિવિઝનમાં આપણે આગળ શું શીખી ગયા? તો કે રિવિઝનમાં આપણે આગળ ગીત શીખી ગયા, હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી, તે ગીત અને એના પ્રશ્નોત્તરી સમજૂતી વગેરે શીખી ગયા છીએ. ત્યાર પછી પાના નંબર 37 પર આપેલું ચિત્ર, તે ચિત્ર પરથી વાક્ય લખતા શીખી ગયા. અને આજે આપણે અહીંયા આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખીશું. તો ગુજરાતીની બુકમાં પાના નંબર 38 પર ચિત્ર આપેલું છે, રિસેસ પડી. તો તે ચિત્ર છે, તે ચિત્ર પરથી અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ લખીશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે રેવા શું કરે છે. પહેલો પ્રશ્ન શું છે? રેવા શું કરે છે? જોજે બાળકો, ચિત્રમાં તમને શું દેખાય છે? રેવા શું કરે છે? તો કે રેવા દોડે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, રમા શું કરે છે? તો ચિત્રમાં જોઈએ તો ખબર પડે કે રમા છે એ દોરડી કૂદે છે. આપણે અહીંયા લખીશું, રમા દોરડી કૂદે છે. નમન અને અમન શું કરે છે? નમન અને અમન, જુઓ બાળકો, જુઓ દેખાય છે ને તમને? નમન અને અમન બંને વાંચે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, ફૂલછોડને પાણી કોણ પાય છે? જોજો ચિત્રમાં દેખાય છે ને? તો કે ફૂલછોડને પાણી દેવ પાય છે. કોણ પાય છે? દેવ. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, નમન અને અમન ક્યાં બેઠા છે? તો કે નમન અને અમન મોટા ઝાડ નીચે બેઠા છે. અહીંયા લખીશું આપણે, મોટા ઝાડ નીચે બેઠા છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, મેના અને એના શું કરે છે? તો કે મેના અને એના છે એ ફૂલ રેકેટથી રમે છે. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન, ફૂટબોલથી કેટલા બાળકો રમી રહ્યા છે? ફૂટબોલથી આ ચિત્રમાં ફૂટબોલથી રમી રહેલા બાળકો કેટલા છે? તો કે 5 છે. કેટલા છે? 5. આઠમો પ્રશ્ન, ફૂટબોલથી રમી રહેલા છોકરાઓના નામ લખો. જો ફૂટબોલથી છોકરાઓ બધા રમી રહ્યા છે ને, તો એમાં ક્યાં ક્યાં છોકરાઓ રમી રહ્યા છે તેના નામ આપણે લખીશું. તો કે ગગન, ત્યાર પછી અજય, મગન, વેદ અને અમર. આ 5 છોકરાઓ ફૂટબોલ થી રમી રહ્યા છે. તો કોણ કોણ? તો કે ગગન, અજય, મગન, વેદ અને અમર. ત્યાર પછી નવમો પ્રશ્ન, આપેલા ચિત્રમાં કેટલી છોકરીઓ છે? બાળકો, તમને આ ચિત્રમાં કેટલી છોકરીઓ દેખાય છે? કુલ આ ચિત્રમાં 4 છોકરીઓ દેખાય છે. કેટલી દેખાય છે? 4. નાળિયેરીના કેટલા વૃક્ષ દેખાય છે? તો કે નાળિયેરીના 2 વૃક્ષ દેખાય છે. કેટલા દેખાય છે? 2. તો ચાલો બાળકો, આપણે બધા પ્રશ્ન ફરીથી વાંચીએ. રેવા શું કરે છે? તો કે રેવા દોડે છે. રમા શું કરે છે? રમા દોરડી કૂદે છે. ત્રીજો પ્રશ્ન છે, નમન અને અમન શું કરે છે? નમન અને અમન વાંચે છે. ચોથો પ્રશ્ન, ફૂલછોડને પાણી કોણ પાય છે? ફૂલછોડને પાણી દેવ પાય છે. નમન અને અમન ક્યાં બેઠા છે? તો કે નમન અને અમન મોટા ઝાડ નીચે બેઠા છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, મેના અને એના શું કરે છે? તો કે મેના અને એના ફૂલ રેકેટથી રમે છે. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન, ફૂટબોલથી કેટલા બાળકો રમી રહ્યા છે? તો કે ફૂટબોલથી 5 બાળકો રમી રહ્યા છે. આઠમો પ્રશ્ન જોઈએ, તો કે ફૂટબોલથી રમી રહેલા છોકરાઓના નામ લખો. તો કે ગગન, અજય, મગન, વેદ અને અમર. નવમો પ્રશ્ન, આપેલ ચિત્રમાં કેટલી છોકરીઓ છે? તો કે 4 છે.
નાળિયેરીના કેટલા વૃક્ષ દેખાય છે? નાળિયેરીના બે વૃક્ષ દેખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન બીજો આપણે આગળ જોઈએ. પછીનો પ્રશ્ન બીજો, તમે શાળાએ જાઓ ત્યારે લંચ બોક્સ એટલે કે નાસ્તામાં કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જાઓ છો તેના કોઈ પણ 10 નામ લખો. બાળકો અત્યારે તો લોકડાઉન છે, બરાબર છે? અત્યારે તમે શાળાએ જતા નથી, પણ તમે જ્યારે આગળ શાળાએ સ્કૂલે જતા ત્યારે તમે નાસ્તામાં લંચ બોક્સમાં કઈ કઈ વસ્તુઓ લઈ જતા? તો તેના કોઈ પણ 10 નામ લખવાના છે, બરાબર છે? તો લંચ બોક્સમાં તો આપણે ઘણી બધી વસ્તુઓ લઈ જઈએ. ફ્રૂટ એટલે કે ફળ છે, પછી બટાકા પૌવા છે, થેપલા, પરોઠા, ત્યાર પછી ચિપ્સ છે બટેટાની, ચેવડો, શીંગ, દાળિયા વગેરે ઘણી બધી વસ્તુઓ લઈ જતા હોઈએ છીએ, બરાબર છે? તો આપણે અહીંયા કોઈ પણ 10 નામ લખવાના છે, બરાબર? તો આપણે લઈ જઈએ ફળ. માનો કે આપણે નાસ્તામાં ફળ લઈ જતા હોય ને, ફળ. ત્યાર પછી આપણે શું લઈ જઈએ નાસ્તામાં? તો કે ચેવડો. ચેવડો પણ લઈ જતા હોય ને આપણે, ચેવડો. ત્યાર પછી આપણે લઈ જઈએ નાસ્તામાં બટેકા, બટાટા, પૌવા. ત્યાર પછી નાસ્તામાં આપણે લઈ જઈએ થેપલા, પરોઠા, સૂકી ભાજી લઈ જઈએ. ત્યાર પછી આપણે બટાટાની ચિપ્સ લઈ જઈએ, બટાટાની ચિપ્સ, તે પણ તમે લઈ જાઓ છો ને બાળકો. ત્યાર પછી સલાડ, ઘણા બધા શિયાળામાં સલાડ પણ લાવતા હોય છે. શીંગ દાળિયા લઈ જઈએ આપણે, શીંગ દાળિયા. ત્યાર પછી ખજૂર, ચીકી, શીંગની, પછી તલની, તલ સાકડી વગેરે ઘણી બધી વસ્તુઓ આપણે લઈ જતા હોઈએ છીએ. ધાણી લઈ જતા હોઈએ છીએ, બરાબર? તો આપણે શાળાએ લઈ જતા 10 વસ્તુઓના નામ આપણે લખી લીધા. તો ફરીથી એને વાંચીએ. ફળ, ચેવડો, બટાટા પૌવા, થેપલા, પરોઠા, થેપલા પરોઠા સાથે સોસ પણ ઘણા લઈ જતા હોય છે, બટાટાની ચિપ્સ, સલાડ, શીંગદાળિયા, ખજૂર, ચીકી, એવી ઘણી બધી વસ્તુઓ આપણે લઈ જતા હોઈએ છીએ, બરાબર છે? તો તમે તમારા લંચ બોક્સમાં કઈ કઈ વસ્તુઓ લઈ જાઓ છો તેના તમે જે લઈ જતા હોય તે નામ લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો છે, રિસેસમાં તમારી સાથે નાસ્તો કરવા બેસતા તમારા 4 મિત્રોના નામ લખો. બાળકો આપણે સ્કૂલે રિસેસ પડે ત્યારે રિસેસમાં નાસ્તો કરવા બેસીએ ત્યારે આપણા મિત્રો સાથે, આપણા ફ્રેન્ડ સર્કલ સાથે આપણે બેસતા હોઈએ છીએ ને નાસ્તો કરવા, તો તમારા મિત્રોના કોઈ પણ 4 નામ લખવાના છે. એ તો તમે તમારા મિત્રોના કોઈ પણ 4 નામ લખી શકો, બરાબર છે? તો આપણે આગળ જોઈએ પ્રશ્ન 1, પછી પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. બાળકો તમારે તમારી ગુજરાતીની પાકી નોટબુકમાં સારા અક્ષરે લખી લેવાનું છે. અને હવે પછીની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.